બાને હવે આંદોલન નથી ગમતું. ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી. રાજપૂતોને જ બંગડીઓ પહેરાવવાની ચીમકી. ઈ પાંચ તત્વોને અત્યારે નામ નહીં લઉં, જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીઓ તો આ લોકોને પાંચ જણાને તો પહેરાવવાની જ છું. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં 14 દિવસ સુધી અન્ન ત્યાગ કરનાર પદ્મિનીબા વાળાએ હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે. એક સમયે પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કરનારા પદ્મિનીબા હવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા લાગ્યા છે. એવું લાગે છે કે બાને સંકલન સમિતિથી દૂર રાખવાની આ ભડાશ કાઢી રહ્યા છે. જો કે અહીં બાએ છટકબારી શોધવા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો છે. હાજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે. જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ, તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ. આ રૂપાલાભાઈએ તો 3-3 વખત માફી પણ માગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે 1 વખત તો માફી મગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે, આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઈલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે 1 વખત તો માફી મગાવો. તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે, અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા, તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે, બરાબર છે. મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ. રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી હોય તો વાત વ્યાજબી ગણાય, પરંતુ અહીં તો બાએ રાજપૂતોની સંકલન સમિતિના સભ્યોને બંગડીઓ પહેરાવવા સુધીની વાત કરી નાખી છે. આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો. આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું, તો આટલું પાવરથી બોલે છે. સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે, અને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. ઈ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં, જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવવાની જ છું. એ અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે. પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે, જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા. તો આ કહી ગયા તો શું કામ કહી ગયા? તો જવાબ આપો, શું કામ સુતા છો ઘરે બેઠા? જવાબ આપો. જે કહો તે, પરંતુ એક વાત તો નક્કી છે કે બા હવે પક્ષ પલટો કરી ચૂક્યા છે. ક્ષત્રિયોની વાતો કરનારા બા હવે ભાજપની વાતો કરી રહ્યા છે. તેવામાં સવાલ એ થાય છે કે શું ક્ષત્રિયોના આંદોલનને તોડી પાડવાના કારસા થઈ રહ્યા છે, કે પછી પદ્મિની બા ચર્ચામાં રહેવા માટે આવું કહી રહ્યા છે. ભાવેશ સુંદરવા, બીટીવી ન્યૂઝ, રાજકોટ.